नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस तरह संचालित झटपट न्यूज। आ एक विशेष अहेवाल छे। वलसाडना कांचणहरी गामे चालती दारूनी महेफिलमां जिल्ला एलसीबी पोलीसे भंग पाडीने वलसाड सरपंच संघना प्रमुख सहित 41 लोकोनी धरपकड करी हती, तेमज लाखोनो मुद्दा माल जप्त करवामां आव्यो छे। गुजरातमां दारूबंदी होवा छतां पण दारूनी अने कबाबनी महेफिल वलसाडना कांचणहरी गामे चालती हती। गांधीना गुजरातमां दारूनी एक बोटल लावा पर प्रतिबंध छे, त्यां वलसाडना भाजपना नेताओनी महेफिलमां लाखोनो दारू क्यांथी आव्यो ए सवाल उठी रह्यो छे। वलसाड तालुका सरपंच संघना प्रमुख तेमज ननाकवाड गामना सरपंच विनोद पटेल सहित डेप्यूटी सरपंच अने सभ्य मळीने ननाकवाड गामना 41 लोकोने पोलीसे रंगे हाथे दारू तेमज कबाबनी महेफिल माणता झड़पी पाड्या छे। वलसाड जिल्ला एलसीबी पोलीसने मळेली बातमीना आधारे वलसाडना कांजळहरी गामे एक बंगलामां पाछळना भागे चालती हती शराब अने कबाबनी महेफिल, जेमां पोलीसना हाथे लाग्या छे वलसाडना टोचना बिल्डरोना खास तेमज भाजपना नेताओना नजदीक गणाता एवा वलसाड तालुका सरपंच संघना प्रमुख विनोद पटेलनी धरपकड करी छे। साथे ज ननाकवाड गामनो डेप्यूटी सरपंच पण महेफिल माणी रह्यो हतो। पोलीसे मोंगी दाट कार तेमज बाइक पण कब्जे करीने तमाम वलसाड रूरल पोलीसने सौंप्यु छे। શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે। ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। ત્યારે બીજી બાજુ વલસાડ તાલુકાના પારનેરા પારડી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલની વ્યસ્તનું કામ ખોરંભે પડતા અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને કાયમી નિકાલ વ્યવસ્થા કરવામાં આવશે। છેલ્લા 7 દિવસ ઉપરાંતથી વરસાદી પાણીના નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। વલસાડ તાલુકાના પારનેરા પારડી વિસ્તારમાં એસટી સ્ટેન્ડ બાજુમાં છેલ્લા 7 દિવસ ઉપરાંતથી વરસાદી પાણીનો ભરાવો થતા વલસાડથી અતુલ તરફ જતા માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ આજુબાજુમાં રહેતા લોકોએ વરસાદી પાણીની લાઇનમાં પુરાણ કરી દેતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કલેક્ટર સહિત અધિકારીઓને જાણ થતા અધિકારીઓ 2 દિવસથી દોડધામ કરી રહ્યા છે। વલસાડના પારનેરા પારડી વિસ્તારમાં 7 દિવસથી બસ સ્ટેન્ડ બાજુમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકોએ સરપંચ સહિત અગ્રણીઓને રજૂઆત કરી હતી। વરસાદી પાણી નિકાલની લાઇનમાં પુરાણ થતા વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જેને લઈને વલસાડ અને અતુલ વચ્ચે વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકોએ ગ્રામ પંચાયત સહિત અગ્રણીઓને રજૂઆત કરી હતી। વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના મત વિસ્તાર અને ગામમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, તેમજ પાણી નિકાલની લાઇનમાં પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ભરાવો થયો હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે માર્ગ અને મકાન વિભાગે વરસાદી પાણીની લાઇનમાં પુરાણ કરનારાઓને નોટિસ પાઠવીને તાત્કાલિક અસરથી માટી પુરાણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી, તેમજ સ્થાનિક લોકોને માટી પુરાણને લીધે પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે પારનેરા પારડી વિસ્તારમાં આજુબાજુના લોકોએ વરસાદી પાણી નિકાલની વ્યવસ્થામાં પુરાણ કરતા પરિસ્થિતિ ઉભી થઈ છે। ડિઝાસ્ટર મામલતદાર નહેર વિભાગ તેમજ માર્ગ મકાન વિભાગ દ્વારા જમીનનું લેવલ ચેક કરીને વરસાદી પાણીના નિકાલ માટે કાયમી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તેમ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું। ત્યારે ત્યાંના સ્થાનિક શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। મારું નામ કનુભાઈ ભેગાભાઈ પટેલ, પાનેરાપાડી બીટીસી કોલેજ રોડ પર રહું છું। મેં ઘણા વર્ષોથી જોયું છે કે પાણીની ગટર આજ છે, હનુમાનજી મંદિરની સામેથી જ પાણી એ નદીમાં વહી જતું હતું, પણ માજી સરપંચના લીડે અહીંયા પુરાણકામ કરેલ છે, જેથી પાણી અત્યારે પાણીનો અવરોધ અહીંયા નડેલ છે અને પૂરેપૂરા ગામને અત્યારે તકલીફ ભોગવી રહ્યા છે પાછલા 10 દિવસથી। અને ધારાસભ્ય આ માટે 10 દિવસથી કોઈ પણ જાતની સહાનુભૂતિ કે ગામમાં આવીને આ પાણી જોવા પણ આવ્યા નથી, તો મારું તો એટલું જ કહેવું છે કે નહેરમાં જે પાણી પાડ્યું ને અમારા 500 ખેડૂતના ખેતરની અંદર બીજ વાવેતર છે, અત્યારે એ નુકસાન થવાની ભીતી છે। અત્યારે મેં રેલવે લાઇન પર જઈને મેં વિડીયો ઉતારી લાવ્યો છે, રેલવે ટ્રેક પર પાણી ચડવાની તૈયારી છે આ પાણી જવાથી,
તો આ કેટલું યોગ્ય છે? નેરખાટાના સાહેબે એમ કીધું કે ખાલી આ તાત્કાલિક નિરાકરણ માટે જ પછી અમે એ ગંડારા ઉઠાવી લઈશું, તો કાયમ માટે આ પાણીનો નિકાલ માટે વ્યવસ્થા થવી જોઈએ. ને ધારાસભ્યના ગામમાં, પોતાના ગામમાં જો આવી રીતે જો હોય તો બીજા ગામવાળાએ તો ભાઈ ફરિયાદ કરીને કોણ સાંભળવાનું? પોતાના ગામની જો ફરિયાદ ન સાંભળે તો પછી બીજાની તો કોઈ ગામ હોય તો આશા રાખવાની જ નહીં કે ધારાસભ્ય અમારું કામ કરશે. આવું મારું કહેવું છે. ને જેમ બને તેમ આનું લોકો પ્રજામાંથી જલ્દી ત્રાસમાંથી મુક્ત થાય ને આ પાણીનો નિકાલ થાય. ને અધિકારીઓ મને તો એવું લાગે કે ત્યાં બેસીને ફોન પર વાત કરીને લોકોને છાવરવાની વાત કરે છે. ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય કે મોટા મોટા સાહેબો હોય તેણે તાત્કાલિક આના પગલાં લઈને કાર્ય કરવું જોઈએ. મારું આટલું કહેવું છે. તેમજ સાથે આરએનબી અધિકારી શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ. ભૂપેશ દેસાઈ મારું નામ, અને હમો અહીંયા અત્યારે ઉપસ્થિત જે થયેલા એ ગામના રહીશો, અને વર્ષોથી અમે રહ્યા છે. અને અમારી અત્યારે અહીંયા અમે એના માટે રજૂઆત તમને આગળ કરીએ છીએ કે અમારો જે વલસાડ અતુલનો જે રોડ છે, હાઈવે, જેમાંથી જે વરસાદનું જે પાણી જે છે તેમાં ભરાવો થયેલ છે, તેની બાબતમાં અમે ખુલાસો કરવા માગીએ. હવે આ પાણી હજુ વરસાદની શરૂઆત થઈ છે એટલામાં, એક કે બે ઇંચ વરસાદ થયો તેટલામાં આ પાણી ભરાઈ ગયું. એનું મુખ્ય કારણ એ જ કે જે પાણીનો પ્રવાહ જતો હતો અને જ્યાંથી પાણી જતું હતું ત્યાં એક બે વ્યક્તિ દ્વારા એમાં જે છે ને તે પુરાણ થયું, અને પુરાણ થઈને આખી જે રોડની બાજુમાં, સ્ટેટ હાઈવેની બાજુમાં જે ગટર થવી જોઈએ તે ગટર ના થવા દીધી, અને તેને લીધે પાણીનો નિકાલ ના થયો. અને આને લીધે આજે 7 દિવસથી બધાને જે છે ને તો પાણીમાં જ રહેવું પડે છે. આજે બધાની આજે બાજુમાં નોકરી ધંધો છે, કોઈ બચારા વટાકાવાળા કે નાસ્તાનું કરે છે એકચ્યુઅલી. હા, મૂળ કારણ શું છે? મૂળ એક જ કારણ કે જ્યાંથી વર્ષોથી પાણી જતું હતું ત્યાં માજી સરપંચનું ઘર આવ્યું છે તે રોડની બાજુમાં, ત્યાંથી એમણે ગટર ના કરવા દીધી અને ત્યાંથી જ પાણી જતું હતું. હવે એમણે શું કર્યું કે એમણે પોતાના કયા પર્પઝથી એ ગટર ના કરવા દીધી તે તો તમે એમને જ પૂછી શકો એકચ્યુઅલી. અને એમાં આજે વર્ષોથી મારી 60 વર્ષની ઉંમર છે, અને અત્યારે ઉપસ્થિત છે બધાની 50-60 વર્ષની ઉંમર હશે. જો કંઈ ખોટું અમે કહેતા નથી સાહેબ. પ્રી મોન્સૂન પહેલાં એમાં બી થવું જોઈએ. ભાઈ શ્રી ભરતભાઈને બી અમે ઘણીવાર રજૂઆત કરેલી. ભરતભાઈએ બી જીસીબી મોકલી આપે, પણ ભરતભાઈ એમ કહે કે તમે ગામના લોકો બતાવીને આનું નિરાકરણ કરો. ભરતભાઈ અહીંયા આવતા નથી અને આવ્યા નથી એકચ્યુઅલી. એક બે વાર આવ્યા એકચ્યુઅલી. એમાં કયા કયા અધિકારીઓ આવ્યા અહીંયા અત્યારે જે છે તે આરએનબી ખાતાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, અને એ બી કયા કારણસર છે ને તે પાણીનો પ્રો કોઈ દાડો 90નું પાણી મોભે ચડતું નથી સાહેબ, એ નિયમ છે. અને ઈસ્ટમાંથી જ વેસ્ટમાં જાય સાહેબ, તો એ જબરજસ્તી છે ને. અમારા સુગર ફેક્ટરીનો એપ્રોચ રોડ છે, ત્યાં આખું નહેરમાં પાણી બંને બાજુ રસ્તા ગટર ખોદીને પાડવા માગે છે સાહેબ. હવે આ જો પાણી પાડે તો આખી નહેર આખી ફૂલ થઈ ગઈ અને આ બાજુ રેલવેના પુલ સુધી ભરાવો થઈ ગયો સાહેબ. અને જે કોઈનું જે અંદર ઘર આવે છે તે તો બધા ડૂબી જ જાય સાહેબ. જ્યારે આ સીધું પાણી જાય તો તેમાં રસ્તાની બાજુ સીધું જ નદીમાં પાણી ચાલ્યું જાય સાહેબ. એમાં કોઈને પ્રોબ્લેમ બી નથી સાહેબ, પણ આ ને વર્ષોથી જતું આવ્યું સાહેબ એકચ્યુઅલી. હા હા, માંગે જ કે સીધું અહીંયા છે ને નારા બી મુકાયેલા જ છે. નારા બી અમે ગ્રાન્ટ 2 લાખની ગ્રાન્ટ પાસ કરાવી, કોણે કરી મને નથી ખબર, પણ નારા બી આવીને રેડી છે, તો બી એ અત્યારે ખોદવા નથી દેતા ને એ કામ નથી કરવા દે. મામલતદાર સાહેબ બી આવ્યા છે, પેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર બી આવ્યા છે, અને PSI થી મારીને કલેક્ટર ડિપાર્ટમેન્ટના બધા જ આવ્યા છે એકચ્યુઅલી, બરાબર. હા, ત્યારે રવિવારે પારનેરા પારડી ખાતે માર્ગ મકાન વિભાગ, ડિઝાસ્ટર મામલતદાર, નહેર વિભાગ, ડ્રેનેજ વિભાગ અને તેમજ DYSP સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વ્યવસ્થા કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. ₹2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ, કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક
પટવાસેરી, મોટા બજાર, નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે। ત્યારે બીજી બાજુ 2000ની ઉઘરાણીમાં એક વ્યક્તિનો જીવ ગયો છે। વલસાડના પારડી ઉમારશાળી ગામે માત્ર 2000 રૂપિયાની ઉઘરાણી કરવા ગયેલા એક વ્યક્તિને રૂપિયાની જગ્યાએ મોત મળ્યું છે। ત્યારે આ કરુણ ઘટનામાં પારડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે પારડી પોલીસ મથકથી મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ઉમરસાડી ગામે બાવડી ફળિયામાં રહેતા અને માછીમારી કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા એવા જશવંતભાઈ રમણભાઈ હળપતિએ તેમના ફળિયામાં રહેતા ગિરીશભાઈ આહિરને ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતા મહેશ ઉર્ફે સંતોષ રામસિંહ રાઠવાને થોડા સમય પહેલા 2000 રૂપિયા ઉધાર આપ્યા હતા। જે વાતને ઘણા સમય વીતી ગયા બાદ ગત તારીખ 29/6/2022 ના રોજ જશવંતભાઈએ મહેશ ઉર્ફે સંતોષને આપેલા ઉધારે 2000 રૂપિયાની ઉઘરાણી કરતા સંતોષ ખૂબ જ રોષે ભરાયો હતો અને બંને વચ્ચે મામલો ગરમતા સંતોષે જશવંતભાઈને માથાના ભાગે તેમજ પીઠના ભાગે લાકડાના ફટકા માર્યા છે, તેમજ જેને લઈને જશવંતભાઈ લોહી લોહાણ થઈ ગયા હતા અને જશવંતભાઈને આવી હાલતમાં ઘરે પહોંચતા જશવંતભાઈના પત્ની અને તેમના પરિવારજનો તેમને સારવાર માટે પારડીની એન્જલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યારબાદ પણ જશવંતભાઈની તબિયતમાં સુધારો નહીં આવતા તેમને પારડીની મોહનદયાળ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને ગતરોજ વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યાં ગતરોજ રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવમાં જશવંતભાઈના પત્ની સીમાબેન પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મહેશ ઉર્ફે સંતોષની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો, આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત। વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર। ત્યારે બીજી બાજુ ટ્રક પરથી તાડપત્રી ખોડતા જ ડ્રાઈવરને કરંટ લાગ્યો ને જીવ ગયો। વલસાડના કાલવાડ ગામે એક આશાસ્પદ ટ્રક ડ્રાઈવરને કરંટ લાગતા ટ્રક પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નવાવાસ ગામે રહેતા અને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા 19 વર્ષીય અકબર ગનીસમા ગતરોજ કચ્છથી ખાતર ભરી ટ્રક નંબર GJ12BV7707માં વલસાડમાં આવ્યા હતા અને વલસાડના કલવાડા ગામે આવેલી ગાયત્રી કૃપા એન્ટરપ્રાઇઝ દુકાન પાસે તેમણે ટ્રક પાર્ક કરી હતી અને ટ્રકમાં મૂકેલું ખાતર ખાલી કરવા માટે તેઓ ટ્રક પર ચડ્યા હતા અને ટ્રક પર બાંધેલી તાળપત્રી ખોલીને ટ્રકની છત પરથી ઉતરવા જતા ડ્રાઈવર અકબરભાઈને માથાના ભાગે વીજ લાઇન અડી જતા જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ ટ્રક પર જ ઢળી પડ્યા હતા। તેમને તાત્કાલિક અન્ય રાહદારીઓની મદદથી 108 એમ્બ્યુલન્સમાં નજીકમાં આવેલા અટગામ PHC પર લઈ ગયા હતા। ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ બાદ કલવાડા ગામના સરપંચ અને તેમના સાથી મિત્રો આવી ત્યાં પહોંચ્યા હતા, તેમજ વલસાડ રૂરલ પોલીસમાં જાણ કરી હતી અને હાલ આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો ઝટપટ ન્યૂઝ।